સુરતના પાંડેસરા વિસ્તારના ગોપાલનગરમાં ગેસનો બાટલો ભરેલ ટેમ્પાની ચોરી થવા પામી હતી, જાણીએ શું છે ઘટના। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ઘટના બનવા પામી હતી। પાંડેસરા વિસ્તારના ગોપાલનગરમાં ગેસના બોટલ ભરેલી ટેમ્પોની ચોરી થવા પામી હતી। ઘટના એવી હતી કે ટેમ્પો ચાલક ભર બપોરે 3 વાગ્યે ગેસના બાટલા ભરેલો ટેમ્પો મૂકી ઘરે જમવા ગયો હતો। પાછા આવતા ટેમ્પો ગાયબ થઈ ગયો હતો। ટેમ્પોમાં આશરે 19-20 બાટલા હોવાની માહિતી ટેમ્પા ડ્રાઈવર પાસેથી મળી હતી। ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવીમાં કોઈક અજાણ્યા ઇસમે 19-20 જેટલા બાટલા લઈ ફરાર થઈ ગયો હતો અને તેણે તમામ બાટલાઓ વેચી દીધા હતા, જેની પાંડેસરા પોલીસને મોકિત ફરિયાદ ડ્રાઈવર દ્વારા કરવામાં આવી હતી। બપોરે 2 વાગે અહીંયા ટેમ્પો મૂકેલો, પછી હું જમવા ગયો, 3 વાગે 3:30 આવીને જોયું તો મારો ટેમ્પો નહીં હતો। પછી અમે કેમેરામાં ચેક કર્યું તો અહીંથી 3 વાગે ટેમ્પો કેમેરામાં દેખાય છે। કઈ એજન્સીના બાટલા? એચપી ગેસના બાટલા હતા। ટેમ્પો કયો હતો? અતુલ શક્તિ। કઈ જગ્યાથી આ ચોરી થઈ છે? આ ચોરી ગોપાલનગરમાંથી થયેલી છે। ટેમ્પામાં કેટલા બાટલા હતા અને કઈ જગ્યાથી એ નીકળતા દેખાય છે સીસીટીવીમાં? ટેમ્પામાં 20 બાટલા હતા અને નીકળતા આપણે ગોપાલનગરની આ સિદ્ધિ સિરામિક પાસેથી એ ગલીમાંથી નીકળેલો છે। કેટલા લોકો છે દેખાય છે સીસીટીવી? એક જ છે। કઈ પોલીસ સ્ટેશન લાગે છે? પાંડેસરા। પોલીસ ફરિયાદ કરી છે? પોલીસે ખાલી એમ જ વાત કરેલી છે, હજુ કમ્પ્લેન કરી નથી। પોલીસ દ્વારા શું આશ્વાસન અપાયું? મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।